નમસ્તે બાળકો, ગુડ મોર્નિંગ, કેમ છો બધા? ચાલો આજે આપણે શીખવાના છીએ ગુજરાતી વર્ણ પરિચય. તો ગુજરાતી વર્ણ પરિચયમાં આજે આપણે શીખશું એની માત્રા અને એના શબ્દ. તો આ જુઓ, આને કહેવાય અ, અની ઉપર બે માત્રા એટલે બોલાય ઐ, ઐરાવતનો ઐ. તો અ ક વત્તા એ, તો આપણે ક માં એ ઉમેરીએ તો થાય કઈ, ખ માં એ ઉમેરીએ તો થાય ખઈ. તો એવી રીતે આપણે કઈ ખઈ એનો આપણે અભ્યાસ કરશું. તો જુઓ, અહીં પહેલાં ચિત્ર આપેલા છે, તો એને પણ આપણે એના ઉચ્ચાર સાથે બોલી લઈએ. તો આ શું છે? પૈસો. આ કેટલા પૈસા છે? 50 પૈસા. તો પૈસા, તો પ ની ઉપર બે માત્રા આવી એટલે અહીંનો ઉચ્ચાર આવ્યો ને પૈ, પછી સા, તો પૈસા. પછી છે ગવૈયા, જે આ ગાય છે ગીત એને કહેવાય ગવૈયા. તો વ ની ઉપર અહીંની માત્રા આવી એટલે બોલાય વૈ, એટલે ગવૈયા. પછી છે પપૈયું. તો જુઓ, પ ની ઉપર બે માત્રા આવી ને આલા વચ્ચે વાળા પ, પપૈયું. તો એને એની માત્રા લાગી ગઈ એટલે પૈ થયું, તો એટલે આ થયું પપૈયું. પછી છે વૈદરાજ. વૈદરાજ એટલે કે ડૉક્ટર. તો વની ઉપર બે માત્રા આવી એટલે કે અહીંની માત્રા લગાવી તો વૈ, તો વૈદરાજ. તો આવી રીતે આ શબ્દનો ઉચ્ચાર આવી રીતે થાય. તો હવે છે અક્ષર વાંચો અને લખો. તો આપણે કખ ગધથી આપણે પહેલાં અહીંની માત્રા લગાવી, તો પહેલાં કમાં અહીંની માત્રા લાગે તો થયો કઈ, ખમાં લાગે તો ખઈ, ઘને બે મંતર ગઈ, ઘને બે મંતર ગઈ. પછી ચ, ચને બે મંતર ચઈ, છઈ, જઈ, જઈ, ટઈ, ઠઈ. એવી રીતે આ બોલતા આવવાનું, અને હજી ટપકા ટપકાવાળા છે એને આપણે એકવાર ગૂંથી લેશું. અને આ નીચેની લાઇનમાં એટલે કે આ લાઇન ને આ લાઇનની વચમાં જ આ મૂળાક્ષર લખવાના છે, પછીની આ લાઇન છોડી દેવાની ને પછી આનામાં લખશું. બોલતા આવવાનું અને લખતા આવવાનું છે. કઈ, ખઈ, ગઈ, એવી રીતે બોલતા આવશું અને લખતા આવશું. પછી આલા આલી લાઇનમાં છે ઢઈ, નઈ, તઈ, થઈ, દઈ, ધઈ, નઈ, પઈ, ફઈ, બઈ, ભઈ. એવી રીતે આ પાછા ગૂંથી લેશું અને લખતા આવવાનું છે. તો આ કથી કરી ને ને સુધી બોલતા આવવાનું અને આલી લાઇનમાં આપણે એને લખતા આવશું. પછી આવે છે વાંચો, શીખો અને લખો. તો જુઓ, અહીં શબ્દ આપેલા છે વ ની ઉપર બે માત્રા એટલે બોલાય વૈ ને દ, તો વૈદ. તો આપણે આલા લાઇનમાં લખશું વૈદ. પછી છે મૈયા, મ ની ઉપર અહીંની માત્રા તો આવે મૈયા. ચૈત્ર, જૈન. પછી દૈનિક, મૈસૂર. જાનૈયા, નૈતિક. વૈદિક, દૈવત. જૈવિક, મૈથિલી. મૈનાકા, મેનકા. તો આવી રીતે શબ્દનો ઉચ્ચાર સાથે બોલતા આવવાનું છે અને લખતા આવવાનું છે. જે બોલતા આવો જે શબ્દ એને જ બોલી બોલીને નીચે લખવાનું છે. પછી છે વાંચો અને લખો. જો હવે આ હતા શબ્દ, અને હવે છે આ વાક્ય કે વૈદહી વૈજ્ઞાનિક છે. તો આપણે આ જ વાક્ય અહીં સામેની લાઇનમાં લખશું કે વૈદહી વૈજ્ઞાનિક છે. પછી પૂર્ણવિરામ એટલે કે ટપકું. આપણે આ વાક્ય પૂરો કર્યો એટલે વૈદહી વૈજ્ઞાનિક છે, તો આ વાક્ય પૂરો થઈ ગયો. વાક્ય પૂરો થઈ જાય એટલે આપશે પૂર્ણવિરામ. પછીનું વાક્ય છે નૈમિક પૈસાદાર છે. તો સામેની લાઇનમાં આપણે લખશું નૈમિક પૈસાદાર છે. પછી છે
કઈ કઈએ રવૈયા ખાધા, તો સુંદર અક્ષરેથી લખશું કઈ કઈએ રવૈયા ખાધા. જો વાક્ય લખી ત્યારે એક આ શબ્દ આવે પછી જરાક જગ્યા છોડી દેવાની, પછી બીજો શબ્દ લખવાનો ને પછી જરાક જગ્યા છોડી દેવાની ને પછી શબ્દ લખવાનો, એટલે આ બે શબ્દ વચ્ચે થોડું અંતર રાખવાનું, બધું ભેગું ભેગું નહીં લખી નાખવાનું. પછી છે કૈલાસ નૈવેદ્ય ધરાવે છે, તો આપણે અહીં લખશું કૈલાસ નૈવેદ્ય ધરાવે છે. તો આવી રીતે આ શબ્દ બોલતા આવવાનું છે અને લખતા આવવાનું છે. અસ્તુ.